હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ વાણિયા આપનું સ્વાગત કરું છું એજ્યુકેશન સેન્ટરમાં. અહીંયા આપણે આજે ધોરણ 9 ના ચેપ્ટર નંબર 1 વિશે વાત કરીશું. ચેપ્ટર નંબર 1 જેનું નામ છે સંખ્યા પદ્ધતિ. આ સંખ્યા પદ્ધતિની પ્રસ્તાવના એટલે કે ચેપ્ટરની અંદર શું ભણવાના જ છે એ આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. સાથે સ્વાધ્યાય 1.1 ની અંદરના દાખલાઓમાં પણ ચર્ચીશું. શરૂઆત કરીએ મિત્રો. તો જો ચેપ્ટર નંબર 9 સોરી ધોરણ 9 ચેપ્ટર નંબર 1 નું નામ છે સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિ એટલે શું? તો સૌથી પહેલા સંખ્યા એટલે શું? તો સંખ્યાઓ આપણે ભણી ચૂક્યા છીએ. સંખ્યાઓ ઘણી પ્રકારની હોય છે. અહીંયા જે સંખ્યાઓ ભણવાની છે ટોપિકમાં લખી દીધા છે, એટલે વસ્તુ આપણે સ્વાધ્યાય 1 માટે જરૂરી છે. તો સૌથી પહેલા જો n n એટલે કે નેચરલ સંખ્યા ઇંગ્લિશમાં કહીએ તો, ગુજરાતીમાં કહીએ તો પ્રાકૃતિક સંખ્યા. એટલે કે પ્રાકૃતિક સંખ્યા જે શરૂ ક્યાંથી થઈ છે, તો પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1, 2, 3 અનંત સુધી, 1 થી શરૂ થઈને અનંત સુધી જતી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહે છે. બીજા છે પૂર્ણ એટલે કે ડબલ એટલે કે હોલ નંબર, જે શરૂ થાય છે 0, 1, 2 અનંત સુધી. એટલે કે 0 થી શરૂ થઈને અનંત સુધી જતી સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહે છે. ચેપ્ટરની અંદર આપણે ભણવાની છે સંખ્યા છે આ સમય સંખ્યા. બીજા શબ્દમાં કહીએ તો અપૂર્ણાંક સંખ્યા, જેને આપણે ઇંગ્લિશમાં ઝેડ વડે દર્શાવીએ છીએ. અને આને સમય સંખ્યા એટલે શું? તો એની અંદર શું આવે? તો કે માઇનસ સંખ્યા પણ આવે, ડોટ -2, -1, 0, 1, 2 અથવા તો 2 ના છેદમાં 3, -1 ના છેદમાં 2, 0 ના છેદમાં 3, -4 ના છેદમાં 3, 1 ના છેદમાં 4. આ પ્રકારની બધી સંખ્યાઓ જે સંખ્યાઓને સમય સંખ્યા કહે છે. સમય સંખ્યા બીજા શબ્દમાં સમજાવું તો એવી સંખ્યા કે જે સંખ્યા નિશ્ચિત દશાંશ સ્વરૂપ હોય. નિશ્ચિત એટલે કે શાંત દશાંશ સ્વરૂપ. સપોઝ ઉદાહરણ લખીએ 0.5, -0.443 આ પ્રકારની સંખ્યાઓ કે જે નિશ્ચિત દશાંશ એટલે કે એક સંખ્યા પોઈન્ટ પછી 1, 2, 3, 4 સંખ્યા પછી સંખ્યા કેવી થઈ જશે? સ્તંભિત થઈ જાય છે, શાંત થઈ જાય છે. તો આ બધી સંખ્યાઓને નિશ્ચિત દશાંશ સ્વરૂપ કહે છે એટલે કે સમય સંખ્યા કહે છે. હવે અસમય સંખ્યા, અસમય સંખ્યા વિશે ભણીએ તો અસમય સંખ્યા એટલે શું? તો કે વર્ગમૂળ આવતી બધી સંખ્યા, જેમ કે √2, √5, √7 આ બધી સંખ્યાઓ આ અસમય સંખ્યાઓ છે. જે વાસ્તવિક સંખ્યાઓ તો છે, પણ સંખ્યા કેવી છે? અસમય. એટલે આપણે સમય અને અસમય સંખ્યા વચ્ચેનો ભેદ આપણને ખબર હોવો જોઈએ. સમય સંખ્યા એટલે શું? તો કે એવી સંખ્યા કે જે નિશ્ચિત હોય, એટલે કે પોઈન્ટ પછી પણ નિશ્ચિત હોય, જે કોઈ જગ્યાએ સ્તંભેલી હોય તો પોઈન્ટ પહેલા પણ સ્તંભેલી હોય, શાંત સ્વરૂપ હોય. અને અસમય સંખ્યા એટલે શું? તો કે વર્ગમૂળમાં આવતી તમામ સંખ્યા જેની અંદર આપણે પાઈનો પણ સમાવેશ કરી લેશું. પાઈ પણ કેવી છે? અસમય સંખ્યા છે. ખ્યાલ આવે છે મિત્રો? તો આ સંપૂર્ણ આપણી પ્રસ્તાવના છે. હવે એક મેં ટોપિક લખ્યો છે n <w> <z>. એનો મતલબ એવો છે કે n એટલે કે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવે છે અને પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યામાં પણ આવે છે. એટલે કે આની અંદર ઝેડની અંદર n પણ આવી જાય અને w પણ આવી જાય. જો ધ્યાનથી અહીંયા જો તો 1, 2, 3 એ 0, 1, 2, 3 માં આવી જાય. 1, 2, 3 એ આ -0, 1, 2, 3 માં પણ આવી જાય. એટલે કે n w અને z બંને માં આવી જાય, જ્યારે w ફક્ત z માં જ આવે, n માં ના આવે. અને z ની અંદર w અને n આવે, પણ n અને w ની અંદર z ના આવે. એટલે તમે શાંતિથી બેસીને સમજશો તો આ તમને ખરા ખોટા માટે ઉપયોગી થાય. પ્રશ્ન એવો પૂછે કે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા પહેલા લીધી છે, પૂર્ણ સંખ્યા પછી લીધી છે, તો આ વિધાન ખોટો છે. કારણ કે પ્રાકૃતિક સંખ્યાની અંદર 1, 2, 3, 4 આવે છે, જ્યારે પૂર્ણ સંખ્યાની અંદર 0 થી શરૂ થાય છે. 0 પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી. પણ જો ઉલટું પૂછે પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, તો આ વિધાન કેવું છે? ખરું છે. અને સ્વાધ્યાય 1.1 ની અંદર તમને ખરા ખોટાના વિધાનો છે એના માટે આ કામ આવશે, એટલા માટે એ લખી આપ્યું છે. બરાબર છે? તો આ પ્રસ્તાવના આપણી કમ્પ્લીટ છે. હવે સ્વાધ્યાય 1.1 માં વિચાર કરીએ તો આપણે આ શીખી જ ચૂક્યા છીએ 8માં ધોરણની અંદર. એ જ વસ્તુ પાછી રિપીટ કરવાની છે, કંઈક નવી રીતે કરવાની છે. સૌથી પહેલો પ્રશ્ન એવો છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા, સમય સંખ્યા એટલે અપૂર્ણાંક સ્વરૂપ હોઈ શકે, દશાંશ સ્વરૂપ હોઈ શકે, માઇનસમાં પણ હોઈ શકે, પ્લસમાં પણ હોઈ શકે, સમય સંખ્યા શોધવાની કીધી. તો અહીંયા ધ્યાન આપો, 3 અને 4 વચ્ચેની 6 શોધવી છે. 6 શબ્દ અહીંયા 6 ઉપયોગ કર્યો છે. દાખલો આ બાજુ ગણો છો, 6 સંખ્યાઓ કીધી છે 3 અને 4 વચ્ચેની. દાખલા નંબર 2 થી શરૂઆત છે, 6 સંખ્યા કીધી છે. તો જેટલી સંખ્યા કીધી એનાથી આપણે શું કરવાનું? એક સંખ્યા આગળ લઈને એ સંખ્યાને ગુણી દેવાનું. તો કે 3 અને 4 ને કેટલા વડે ગુણું? 7 વડે ગુણતા તામ થશે. 3 ગુણ્યા
सात अल्पविराम चार गुणिया सात त्रण गुणिया सात एटले केटला एकवीस चार गुणिया सात एटले केटला अठ्यावीस હવે આની વચ્ચેની સંખ્યા લખીએ વચ્ચેની એટલે એકવીસ ને અઠ્યાવીસ નહીં લખવાના તો કે ત્રણ અને ચાર વચ્ચેની સમય સંખ્યા તો કઈ થશે તો કે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ આપણને કેટલી સંખ્યા કીધી છ ગણો એક બે ત્રણ ચાર પાંચ અને છ સંખ્યા મળી ગઈ ખબર પડે છે ખ્યાલ આવે છે તો એનો મતલબ આપણો દાખલા નંબર બે અહીંયા શું થઈ ગયો સંપૂર્ણ થઈ ગયું ખબર પડી પાછો એક વખત ત્રણ અને ચાર વચ્ચે આપણને છ સંખ્યા કીધી છે છ સંખ્યા શબ્દ ઉપયોગ કર્યો છે તો આપણે એને સાત વડે ગુણી દેવાનો બરાબર છે મિત્રો બીજો દાખલો લઈએ તો એમાં લખ્યું છે ત્રણ ના છેદમાં પાંચ અને ચાર ના છેદમાં પાંચ વચ્ચેની પાંચ સમય સંખ્યા તો પાંચ શબ્દ ઉપયોગ કર્યો ધ્યાન આપજો છેદ સરખા છે પાંચ શબ્દ ઉપયોગ કર્યો તો આપણે કેટલા વડે ગુણશું છ વડે તો ત્રણ નંબર દાખલો ગણો તો કે ત્રણ ના છેદમાં પાંચ અને ચાર ના છેદમાં પાંચ ને છ વડે સમય સંખ્યા તો અઢાર પછી કયો આવતો ઓગણીસ ના છેદમાં ત્રીસ વીસ ના છેદમાં ત્રીસ એકવીસ ના છેદમાં ત્રીસ બાવીસ ના છેદમાં ત્રીસ અને ત્રેવીસ ના છેદમાં ત્રીસ જો ચોવીસ ના છેદમાં ત્રીસ ને અઢાર ના છેદમાં ત્રીસ લેવાના નથી તો આપણે પાંચ સંખ્યા કીધી પાંચ સંખ્યા આપણને મળી ચૂકી છે બરાબર છે તો અહીંયા આપણે ચેપ્ટર નંબર બે નું સોરી ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિ નો પ્રસ્તાવના પ્લસ સ્વાધ્યાય એક પોઈન્ટ એક આપણે સંપૂર્ણ કરી ચૂક્યા છીએ વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ચેનલ મારી યુટ્યુબ પર જોજો અને વધુ આવા દાખલા તમારે એક બે દાખલા ગણવાની પ્રેક્ટિસ કરવાની છે જે પ્રેક્ટિસ વર્ક આપણી પાસે ઉપલબ્ધ હોય છે બરાબર છે મિત્રો નેક્સ્ટ સ્વાધ્યાય આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું ત્યાં સુધી થેન્ક યુ જોતા રહો નિલેશ વાણિયા યુટ્યુબ ચેનલ ધન્યવાદ